માં આપણે ધોરણ 11 વિષય ગુજરાતી માં આર્ટ્સ અને કોમર્સ માં પાઠ નંબર 10 જીભ એની ચર્ચા કરી હતી. હવે વિભાગ 1 માં આપણે એ જોયું કે જીભ એ જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય બરાબર અને જીભ એક છે તે છતાં એ કામ બે કરે છે. એક સ્વાદ ચાખવાનો અને બીજા નંબરમાં બોલવાનો. જ્યારે બીજી બધી જ ઇન્દ્રિયો એ અમુક બે બે આપે છે અને કાર્ય કેટલું કરે છે, એક જ કરે છે. જ્યારે જીભ એક જ એવી વસ્તુ છે કે એ પોતે એક છે અને કાર્ય બે કરે છે. તો આજે દરેક જણ 52 નંબરના પેજ ઉપરથી ધ્યાન આપશે બરાબર. અને ત્રીજા નંબરનો ફકરો કે સ્નિગ્ધ સુકોમળ નાની નાજુક અને નમળી એવી જીભ અનેક રીતે સ્ત્રીના સરખી છે. હવે ક્યારેક તમને એક વાક્યવાળા એક માર્કમાં એક પ્રશ્ન પૂછાય કે જીભ કોના સરખી છે અથવા તો જીભ સ્ત્રીના સરખી શા માટે છે, તો સ્નિગ્ધ સુકોમળ નાની નાજુક અને નમણી એવી જીભ અનેક રીતે સ્ત્રીના સરખી. આપણે એની પાસે એમ કે સૌથી વધારે કામ લઈએ છીએ તે છતાં બને ત્યાં સુધી એને એમ કે ઓજલ પડદામાં રાખીએ છીએ. આપણે એને સાથે લગભગ બને ત્યાં સુધી વધારે કામ, કારણ કે બોલવાનું અને બોલ્યા વગર તો ચાલવાનું નથી આખો દિવસ. હા, સુઈ અને ઉઠો અને સુવો ત્યાં સુધીની જે પ્રક્રિયા વચ્ચેની એ બધા જ બાબતમાં બોલવું પડે. બોલ્યા વગર તો ચાલવાનું છે નહીં, અને તે છતાં એને વજન એટલે પડદામાં રાખવામાં આવે છે, એને છુપાવવામાં આવે છે. એટલે કે વજન અને પડદામાં રાખીએ છીએ. રસોઈ બનાવીને સ્ત્રી આપણી સ્વાદ વૃત્તિને પોષે છે ને સુંદર ઘરેણા લુગડા પહેરી આપણી અભિમાન વૃત્તિને એમ કે પોષે છે. એવી જ રીતે જીભ આપણી સ્વાદ વૃત્તિને સંતોષે. જો સ્ત્રીને જીભને કેમ સ્ત્રીના સરખી ગણી સ્ત્રીની સાથે, તો મિત્રો જીભને એટલા માટે કે જેવી રીતે સ્ત્રી કોઈ ઘરેણા પહેરે બરાબર તૈયાર થાય સજ્જ થઈ અને એમ કે આપણને અભિમાન વૃત્તિને પોષે છે, એવી રીતે જીભ પણ આપણી સ્વાદ વૃત્તિને એમ કે પોષે છે. સરસ શબ્દો વડે આપણા વખાણ કરી અભિમાન વૃત્તિને ઉત્તેજે છે. સ્ત્રીની પેઠે જીભ પણ ઘાયલ કરે છે ને ઘા જાગે. સ્ત્રીની પેઠે સ્ત્રી જેમ હોય પુરુષને કોઈ રીતે ઘાયલ કરી નાખે એવી રીતે જીભ પણ શું કરે આપણને એટલે માણસને ઘાયલ કરે છે અને ઘા પણ એ જ વિચારે છે. કારણ કે જીભ દ્વારા જો આપણે જીભ સારી ના હોય, આપણી વાણી વ્યવસ્થિત ના હોય તો ક્યારેક એ જ જીભ આપણને ઘાયલ પણ કરે છે અને ક્યારેક એ જીભ જ આપણને શું કરે છે ઘા રચાવે છે. તો એને એમ કે દર્દ દિયા હે દવાઈ દેના, તું હી એમ કે દવાઈ દેના એમ એમ કે માસૂક કહે છે. તે જ રીતે એમ કે જીભને પણ કહી શકાય. એ જ જીભ દર્દ આપે છે બરાબર, ઘાયલ કરે છે અને એ જ જીભ શું કરે છે દવા પણ આપે છે. એટલે એને દર્દ દિયા હે વહી એમ કે શું દવાઈ દેના એવી એમ કે જીભ કહી શકાય. કોઈનું પણ એમ કે અપમાન કરી અને ઘાયલ કરનારી જીભ પાછળથી જરૂર પડે તેના વખાણ કરી પોતે એમ કે પાડેલા કાને રૂજાવી શકે. કારણ કે અમુક વસ્તુ જો અમુક માણસમાં આવડે તો હોય બોલવા ચાલવા, માની લો કે એ કોઈને સજા કરે છે શિક્ષા તો શું થાય એ વખતે ઘાયલ કરે તેને, હા પીડા આપે છે. પણ એ જ વસ્તુ એ પોતે મીઠી મીઠી વાતો કરી એમના વખાણ કરી અને વળી પાછા શું કરે છે એને મનાવી દે
એટલે એ કાયલ કરીને વરી પાસે એને કા રુચાવી દે છે. તો એમ કે પુરુષના પાપોનું પ્રાયશ્ચિત કેટલીકવાર એમ કે સ્ત્રીને કરવું પડે છે તેમ પેટ આદિના રોગના ભોગ જીભને બનવું પડે છે. કારણ કે પુરુષે કોઈમાં ભૂલ કરી હોય પત્નિ તરીકે વિચારો તો એની બધી ભૂલ અથવા અમુક સજા એની પત્નીને એટલે કે સ્ત્રીએ ભોગવવી પડે. એમ રોગ આદિ પેટ વગેરેના રોગો કોના દ્વારા જાણી શકાય? જીભ દ્વારા. કારણ કે આપણે જ્યારે પણ દવાખાને જઈએ ત્યારે સૌ પ્રથમ ડોક્ટર આપણને પોતાની જીભ બહાર કાઢાવે અને પૂછે છે કે ભાઈ જીભથી તો આપણને અંદર આના દ્વારા કેવી રીતે રોગ જાણી શકતા હશે? તો જીભનું ભોગ જીભને બનવું પડે છે પ્રાયશ્ચિત. તો કે પેટમાં અપચો થતા જીભ પણ એમ કે ચાવી પડે છે અને પેટની એમ કે વાત જીભ તરત જ કહી દે છે. પેટમાં અપચો થતા શું થાય એ વસ્તુ એને જીભને કહેવું પડે છે અને આ વાત ક્યારેક એમ કે જીભ પણ કહી દે છે, તરત જ કહી દે છે. અબડા વર્ગ તરફથી ઘણીવાર ગૃહના છિદ્ર બહારનાને એમ કે જાણવાના પડે છે. અબડા વર્ગ એટલે સ્ત્રી. સ્ત્રી વર્ગ તરફથી ક્યારેક શું થાય છે? છિદ્ર એટલે કોઈ ખાલી જગ્યા, કાણું જેને કહી શકાય, એથી એમ કે બહારનાને અમુક વસ્તુની જાણ થઈ જાય છે. બહારનાને એમ કે જાણવાના મળે છે. તે જ પ્રમાણે રોગોના નિદાન માટે તજજ્ઞનો જીભ ઉપર ઘણો આધાર રાખે છે. શું કહે છે? કે રોગોના નિદાન માટે દરેક તજજ્ઞ હોશિયાર ડોક્ટર જે હોય એ હંમેશા કોના ઉપર વધારે આધાર રાખે છે? જીભ ઉપર. કારણ કે જીભ દ્વારા જ એના રોગોની જાણકારી થઈ શકે. તો ફિક્કી સફેદ નરમ ઓહળી ને અસ્થિર જીભ પાંડુ રંગની સૂચક છે. તો જ્યારે એવું કહેવાય કે પાંડુ રંગની સૂચક કઈ જીભ હોય શકે તો એના માટે આ લક્ષણો આપ્યા છે કે ફિક્કી સફેદ નરમ ઓહળી અને અસ્થિર અને ભૂરાશ પડતી જીભ સાથેના એમ કે દર્દોનો એમ કે સંભવ દર્શાવે અને વચ્ચે સારી વાળી એમ કે સુને છેડે રતાશ વાળી જીભ અપચો અને અન્ય એમ કે ઉદર રોગોનું સૂચન કરે. શું કરે છે? અન્ય ઉદર રોગો, ઉદર એટલે પેટના રોગોનું એ સૂચન કર્યા કરે છે. અને મુખ બહાર કાઢતા એમ કે જેની જીભ સ્થિર રહી ન શકે તે મનુષ્ય એમ કે નશો કરતો હશે એમ કહી શકાય. જો આ એનું લક્ષણ આપ્યું કે મુખ બહાર જ્યારે જીભ કાઢવામાં આવે અને જેની જીભ સ્થિર ન રહી શકે એ ખરેખર શું કરતો હશે? નશો કરતો હશે એવું એમ કે લાગ્યા કરે છે, કહી શકાય. ખૂબ મુખ બહાર કાઢતા એક બાજુથી બીજું બાજુએ જીભને એમ કે હલાવી ન શકાય તો તે એમ કે પક્ષાઘાતનું ચિહ્ન ગણાય છે. તો પક્ષાઘાત એટલે લકવાની અસર. પક્ષાઘાત એટલે લકવો એવું એનું અર્થ થઈ શકે. તો ક્યારેક એ ચિહ્નને કેવા ચિહ્ન સાથે સરખાવે છે? લકવો પણ ગણી શકાય છે. આમ જીભ દેહના અનેક દર્દો એમ કે ખુલ્લા કરે છે પરંતુ જીભ માત્ર શરીરના વ્યાધિઓને જણાવતી નથી. તો શરીરના વ્યાધિ એટલે રોગોને જણાવતી નથી. એમ કે એ મનુષ્યમાં ગામ જાતિ આદિની પણ એમ કે માહિતી વગર પૂછે એમ કે આપી દે છે. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર એ ભેદો પણ કદાચ આ જીભને આધારે પાડવામાં આવ્યા. કારણ કે શાસ્ત્ર પ્રમાણે મિત્રો બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર આ ચાર વર્ણો પાડવામાં આવ્યા હતા એ જ કદાચ એમ કે આ જીભના આધારે કહી શકાય તા હશે અને જીભ દ્વારા જ એમ કે એ કહેવામાં આવતા હશે. તો એમ કે આ એમ કે કહેવા કરવામાં આવ્યા હશે.
જેની જીભ સહેલાઈથી નહીં જેવા કારણે એમ કે ભયંકર શાપ આપી શકે છે તે બ્રહ્મર્ષિ જેની જીભ વેદમાં મંત્રોમાં ધન જટા ક્રમ ઇત્યાદિ એમ કે પ્રકારે પાળી કરી અને એમ કે કસરત કરે એ એમ કે સોમરસનું આસ્વાદન કરે જે બ્રાહ્મણની થી તો શું ક્યારેક શ્રાપ આપી દે કોઈ ક્રોધમાં આવીને તો એ કોની બ્રહ્મર્ષિની જીભ ગણાતી હશે ક્યારેક કોઈ રસાપાન કોઈ મંત્ર વેદ સાહિત્યનું કહેવાય ને કોઈ ઉચ્ચારણ શ્લોકનું કરતા હોય ત્યારે એ એમ કે બ્રાહ્મણની જીભ હોય એવી રીતે એમ કે કહી શકાય ને જેની જીભ વિદેશવાની વાતો કરીને કશુંબલ વાણીમાં એમ કે રાજી રહે તે ક્ષત્રિય જેની જીભ કશુંબલ વાણી ડાયરા વગેરે કરે એવી જીભ સના દ્વારા ઓળખાય છે કે એ ક્ષત્રિયની કારણ કે એનો સ્વભાવ દર્શાવી આપે છે અને ક્ષત્રિય પૈસાની વાત સાંભળી જેની જીભ પીંજાઈ જાય તે વૈરાગ વૈશ્ય ને જેની જીભ ઘણું ખરું મન સેવે ને ઇત્તર વર્ણના હુકમ સાંભળી આ મા બાપ કહે તે એમ કે શુદ્ર તો પૈસાની વાત સાંભળી અને જેની જીભ ભીંજાઈ જાય જેને વૈશ્ય શબ્દ વાપરી હોય જે વાણી વેપારી એ ધંધાદારી હોય અને જેની જીભ હંમેશા કોઈની આજ્ઞાનું સતત પાલન જ કરે અને દબાઈ સંપાઈ જ રહે એ હંમેશા શુદ્રની જીભ એમ કે કહી શકાય છે કહે છે અત્યારે આ વર્ગ ભેદ એમ કે લોપાતા જાય છે અને એમ કે તેને બદલે હા નવી ભેદો રચાતા જાય છે જેની જીભ યુગદ્ધા યુગદ્ધા બેવકૂફ સુવર એમ ઉચ્ચારતી હોય ને દિવસમાં ચાર પાંચ વાર વિશેષ ઉત્તમ એમ કે વાનગીઓનો રસાસ્વાદ માણતી હોય તે એમ કે ઉત્તમ વર્ગના મનુષ્ય જેવી જીભ જો આવી જે બાબત કરતી હોય રસાસ્વાદ વગેરે અથવા તો અમુક ખોટા જે શબ્દો બોલે હે ગદ્દા સુવર એવી જે જીભ હોય એ હંમેશા કેવી કહી શકાય એ હંમેશા એમ કે આવા માણસોને રસાસ્વાદ માણતી હોય એમ ઉત્તમ વર્ગના મનુષ્ય જેવી જીભ મા બાપ એમ કે સરકાર પ્રભુ એવો પાઠ પઠ્યા કરતી હોય તે બે દિવસે એકવાર અતિશયોક્તિમાં જેને અન્ન કહી શકાય એવું કંઈક આરોપતી હોય તે એમ કે નીચ વર્ગનો મનુષ્ય આવા પ્રકારની જે બધી બાબત હોય એને નીચા વર્ગનો નીચ વર્ગનો હલકા વર્ગનો માણસ ગણી શકાય છે અને રજા બજા નહીં મળે એમ કે સમજ્યા જુઓ એમ કે આજે જરા બે ત્રણ કલાક એમ કે વધારે બેસજો ને આવતે મહિને એમ કે તમારા પગારમાં 10% એમ કે વધારો કરવામાં આવ્યો છે એમ જેની જીભ બોલતી હોય તે ઉપરી અધિકારી સાહેબ છે તો જો આવી રીતે કે ભી રજા બજા નહીં મળે અને આવતા મહિને તમારો 10% વધારો કરવામાં આવ્યો છે એવું જેની જીભ બોલતી હોય એ ઉપલી અધિકારી હોય એ પોતે આવું કાર્ય કરે છે એવાની જીભ છે તે છે તે એમ કે જરા આજે એમ કે સાંજે જરા એમ કે સાહેબ આજે મારા આજે જરા વહેલો ઘેર જાઓ એમ કે ઘેર માંદી છે સાહેબ સાહેબ આવા જે શબ્દો ઉચ્ચારતો હોય કે મારા ઘરે બીમારી છે માંદી છે બાકીનું એમ કે કામ ઘેર લઈ જઈશ એમ બીતા બીતા એમ કે કરગરતા અવાજે તે એમ કે દિન મુદ્રાએ બોલે તે એમ કે કારકુનિયા જી અને જે આવી રીતે ડરતા ડરતા બીતા બીતા બોલે એ એમ કે કેવી હોય કારકુનિયા જી જેને હંમેશા એમ કે નીચલા વર્ગનો કાયમ આજ્ઞા જ પાડી હોય અને આજ્ઞા જ પાડતો હોય એની વાત કરેલી છે તો જીભ આમ માણસના પ્રતિકૂળ જ જાતિકૂળ જ નથી બતાવી દીધી પરંતુ તે કયા
શહેર કે ગામનો છે તે પણ કહી દે છે તો જીભ ખાલી જ્ઞાતિ જ નહીં પણ કયા ગામ કે શહેરનો છે એ પણ જીભ આપોઆપ બતાવી આપે છે કારણ કે એના ઉપર કહી દે છે એક વખત ભરૂચમાં મેં બે મનુષ્યને વાક્યુ ખેલતા જોયા હતા અને તે વેડા એમ કે મને બહુ નવાઈ લાગી હતી કે વાક્યુ ખેલતા હતા તેની નવાઈ નહોતી લાગી પણ બે માણસો લડે મળે તે લડે નહીં તે નવાઈ લાગે એમ કે લડે એમાં નવાઈ નહીં તેવું સારી રીતે જાણું છું પણ તું લાલ ચોળ એમ કે ડોલા ચાલીને એમ કે ગાલ પર તો આપણે મિત્રો આ લેક્ચર અહીંયા રાખીએ છીએ બીજું આવતા લેક્ચર